પછી ત્રીજા દિવસ રાખો એટલે એટ્રેક્શન સ્વાભાવિક છે કે શરીરને થવાનું અને એ ક્યાંક તમને ખાડામાં લઈ જાય. રોઝાનબેન, હું આવું છું આપની પાસે. નાની દીકરીઓ જે કહી શકાય, નાની ઉંમરમાં, થોડું થોડું સંક્ષિપ્તમાં, નાની ઉંમરમાં જ દીકરીઓ વધારે ફસાઈ જતી હોય છે, શું કારણ? એ પહેલા સાહેબ, બધા મિત્રોને ખાસ કેવું, કારણ કે અત્યારે બે કમેન્ટો આવી ગઈ છે કપડાની, એ વખતે મેં હાથ ઉંચક્યો હતો. મેં એટલા હાથ ઉંચા એટલે ઊંચો કર્યો હતો કેવા કે સાહેબ, જયારે 3 યા 4 વર્ષની બાલકી પર બી રેપ થાય છે ને 80 વર્ષની બુઢિયા પર બી રેપ થાય છે સાહેબ, એને કપડા જોડે કોઈ લેવા દેવા નથી, લોકોની નિયત જોડે લેવા દેવા છે. અને આપણે એટલે અગર આપણે આપણે આવી સોર્સ રાખશું તો પછી બીજા પાસેથી આપણે શું અપેક્ષા રાખશું? કપડા સાથે કોઈ નથી. અગર એક આપણે માણસ છીએ, આપણે જનાવર નથી કે અગર કોઈ છોકરીએ સ્લીવલેસ પહેર્યું હોય તો આપણે કૂદી પડીએ એની ઉપર. એટલે લેટ અસ બી વેરી ક્લિયર. એક પેલા ભાઈ ને બહેન જેને બંને કહ્યું, બંને માટે મારા ખાસ વર્ડ યુઝ કરવા પડ્યા, કારણ કે જ્યાં સુધી આપણે આપણી સોચ ને બદલશું ત્યાં સુધી યુ ડોન્ટ એક્સપેક્ટ કે કોઈ બીજાની સોચ બદલે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ મારે એક બીજા ખોળાવાળી વાત સાહેબ, તમે બહુ સરસ વાત કરી. તો તમે તમે કહો છો કે છોકરીને પૂછો, ઓકે છોકરીને પૂછવું જોઈએ, પણ મા બાપે છોકરાને પૂછ્યું છે કે દીકરા તું આ ગાર્ડનમાં કેમ જાય છે, આ શું કરે છે, આપણા ઘરને શોભા ના આપે, આપણા ઘરનું નામ બગડે, તારી બેનના લગ્ન નહીં થશે, એવું કોઈ દિવસ મા બાપે પૂછ્યું છે? ના પૂછ્યો તો હવે પૂછતા લેજો. હવે તમારો પ્રશ્ન સાહેબ કે તમે કીધું કે નાની બાળકીઓ, હું બહુ અત્યારે અહીંયાથી બધું સારું ગુરુ જ્ઞાન આવી ગયું, પણ એ તમે જયારે એ ઉંમરના હોવ છો દીકરીઓ, ત્યારે બટ નેચરલ છે કે તમારે મનમાં પ્રેમ પ્યાર હૂફ જે ઘણી વાર તમને ઘરથી નથી મળતી, આ મોબાઈલ થી નથી મળતી. આપણે બધાએ કહ્યું મોબાઈલ ગુનેગાર છે, હા મોબાઈલ ગુનેગાર છે, પણ એ સામે મોબાઈલે સારા કામ બી કર્યા છે, લોકોનું જ્ઞાન બી વધાર્યું છે, લોકોની જાન બી બચાવી છે. એટલે એ તો આપણા સંસ્કાર પર, આપણા કેરેક્ટર બિલ્ડિંગ પર આવશે. એક મિનિટ. અને લાસ્ટ પોઈન્ટ કે જ્યારે દીકરીઓ એ ઉંમરની, જ્યારે 14 ને 15 વર્ષની દીકરીઓ હોય, તે મમ્મી પપ્પાની રિસ્પોન્સિબિલિટી છે, કારણ કે હજી એ નાની બાળકી છે. અને અગર આજે આપણે આવી રીતે વાત કરીએ છીએ ને ફેમિલી વાળા બેસે, તો મમ્મી પપ્પાએ દીકરીને જોડે લઈને સમજાવવું જોઈએ કે દીકરા તારે આ સંભાળવાનું, ને દીકરાને જોડે લઈને સંભાળવું જોઈએ કે દીકરા આવું ના કર, આ ખોટું છે. ખોટું છે, બહુ જ અગત્યની વાત છે. એક ધીરુભાઈ જોડાયા છે સુરતથી.